સંસ્કાર ભગવાનથી અને મંદિરથી મળે છે. એક વાત જે સવારે મને મગજમાં હતી પણ પછી તમે બધાએ પૈસા આપવાનું શરૂ કર્યું એટલે ભૂલી ગયો. એકચ્યુઅલી ઇતિહાસ એવો છે કે આ કરાચીમાં જે મૂર્તિઓ છે કરાચી બંદર હતો અને આખી આવક અમદાવાદ દેશની કરાચી પૂરું પાડતું હતું. એ વખતે આપણા આખા અમદાવાદ દેશનું બજેટ લગભગ 4 લાખનું હતું. મને થોડું પાણી આપજો ને પ્લીઝ. અને જે દિવસે પાર્ટીશન થયું એ દિવસે અમદાવાદ પાસે લાઇટ પાણીના પૈસા હતા નહીં ભરવા માટે. ગવર્મેન્ટ એવી આ મૂર્તિ છે. અને અહીંયા જે અમુક કચ્છી, હું કણ બી કહીશ તો બધાને નહીં સમજણ પડે, પણ કચ્છી કમ્યુનિટી જે બેઠી છે એ લગભગ 60-એક વર્ષ પહેલાં ઓલમોસ્ટ અબાઉટ 60-65 યર્સ એ પહેલાં મુંબઈ જતા અને ત્યાંથી કરાચી જતા અને કરાચીમાં આ મંદિરના દર્શન કરી, મૂર્તિના દર્શન કરી અને પછી વિદેશમાં પહેલામાં પહેલું પ્રસ્થાન થયું હોય તો આ મૂર્તિના દર્શન કરીને આ કચ્છી કમ્યુનિટી, કણબી કમ્યુનિટી બહાર નીકળેલી અને પછી આપણે ઓફકોર્સ ઉત્તર ગુજરાતને બધાએ હાચા ખોટી રીતે બધી રીતે પહોંચી ગયા. પણ આ મૂર્તિ એ જીવી તેવી નથી, એટલે ખાસ સવારે મારે વાત કરવાની હતી પણ અચાનક બધા ડોનેશન લખવાનું શરૂ કરી દીધું એમાં હું ભૂલી ગયો વાત કરવાની, કે જો અમદાવાદમાં લાઇટ પાણી પૂરું પાડતું હોય તો આ મૂર્તિ પાડતી હતી અને એ મૂર્તિ આપણને મળવાની છે. એ આપણા સૌભાગ્ય છે. તું આ મારા માથે જઈને મૂકીશ કે? પણ મારે એવું જરૂર નથી, હું ફ્લેક્સિબલ છું. અમે 48 ડિગ્રીમાં શેરવાની પહેરીને જ કામ કરતા હોઈએ એટલે. એટલે મૂર્તિનો અતિ મહિમા છે. અને મને હમણાં જ સ્વામીએ ફોન આપ્યો, તમારા સામે જ વાત કરી ફોન ઉપર, એ દશરથભાઈ, અમૃતભાઈ દશરથભાઈ વાયોમિન માં, એમને ફોન ઉપર 3 લખાવડાવી એટલે એમનો એ ધન્યવાદ છે. ખાસ આ ભૂંગળું એટલા માટે મેં લીધું કે આપણે એટલું ગર્વ હોવું જોઈએ કે આપણા પાસે જે વસ્તુ છે એ કોઈના પાસે નથી. છે, તમે ક્યાંક શોધીને સાચા ચરણારવિંદની જોડ લઈ આપો મને, જે મ્યુઝિયમમાં ઢગલો કરીને પડ્યા છે. આજે વી આર પ્રાઉડ ધેટ વોટ વી હેવ. આજે દેવનો ઉમરો છે, નારાયણ દેવ છે, લક્ષ્મીનારાયણ દેવ છે, ગોપીનાથજી મહારાજ છે, 9 મંદિરો મહારાજ પોતે પ્રતિષ્ઠા કરેલા આપણા પાસે છે, કોઈના પાસે આ વસ્તુ નથી. એન્ડ
we need to take this sampradaya to the next level, to that level where the next generation or the generation after or the generation after or the generation after can sustain the values and the maryada of this sampradaya. And ena mate thaine j aa vichar aavyo to મેં સવારે કીધું એ પ્રમાણે પ્લાનિંગ તો એવું હતું કે એ કેમ્પગ્રાઉન્ડ ખરીદવા નીકળ્યા હતા આપણે 2000 acres, પછી 110 acres આવ્યા, પછી 525 આવ્યા, અને હજી વિચાર છે થોડાક આજુબાજુમાં જગ્યા ખરીદવાનું. પણ આ કરતા હરતા ભગવાન છે, આપણે માધ્યમ છે. આપણે કલ્પના કરીએ કે આપણા પાસે હતું શું, શું હતું આપણા પાસે. આપણા વડવાઓએ પેટમાં પેટે પાટા બાંધી બાંધીને આપણને મોટા કર્યા છે, ત્યારે આપણે અહીંયા પહોંચ્યા છે અને આ મંદિર મળ્યું છે. એન્ડ વી આર વેરી ફોર્ચ્યુનેટ કે આપણને મંદિરો મળતા રહેશે અને થતા જ રહેશે, એ બંધ થવાના જ નથી. આટલા મોલ થાય છે, કોઈ ક્વેશ્ચન કરે, થિયેટર થાય ક્વેશ્ચન કરે, તો અમારા મંદિરમાં ક્વેશ્ચન કેમ કરે? અમે કરશું. અને ઇટ્સ નોટ જસ્ટ મંદિર, આઈ બિલીવ વન થિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે મંદિર એ માત્ર ભગવાન એ કેન્દ્ર સ્થાન ઉપર છે, ઇઝ ઇન ધ સેન્ટર. મે બી યુ હેવ હર્ડ ધીસ બિફોર એન્ડ આઈ એમ રિપીટિંગ માય સેલ્ફ, ડિવાઈડ ધ મંદિર ઇન ટુ 33%. પ્રથમ ભગવાન, સેકન્ડ જમવાનું, જમવાનું અને શિકાગો તો એના માટે ફેમસ છે. કેમ કે ભાઈ જગદીશભાઈ, તમે ચિઠ્ઠીઓ લઈને ફરો છો, હવે અમારા પ્રેસિડેન્ટ જો ચિઠ્ઠીઓ લઈને ફરવું પડતું હોય, લાવો 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 અહીં લાવો. તમે જો ચિઠ્ઠી લેવા માટે ફરી શકો તો હું અનાઉન્સ કેમ ના કરી શકું? જીવણભાઈ ચૌધરીના છોકરાઓ તરફથી એક ઈંટ. થેન્ક યુ. ચૌધરીઓ ફિલ્ડમાં આવ્યા. શું વાત કરતો ભૂલી ગયો પાછો હવે. ની વાત હતી. સેકન્ડ પાર્ટ ઇઝ ફૂડ, તમને ખાવાનું ના મળે મંદિરમાં આવ્યા પછી, તમે 10 વખત વિચાર કરો. અને શિકાગો તો બહુ ભાગ્યશાળી છે કે અહીંયા જે મળે છે એ તો ક્યાંય નથી મળતું. અને એમાં બહુ મોટું યોગદાન ભાઈઓનું, બહેનોનું, દીકરાઓનું, દીકરીઓનું છે. પોતે જે પોતાના રસોડામાં રસોઈ નહીં કરતા હોય એ મંદિરમાં આવીને રસોઈ કરે છે, એ ભગવાન રાજી કરવા માટે. ટર્ટી ફૂડ દેવ, અને આપણે અમદાવાદ જઈએ, ભુજ જઈએ કે મૂળી જઈએ તો પ્રદક્ષિણામાં તમે તો સાંભળ્યું હશે આ વાત ઘણી વખતે સંતોએ, તો
પ્રદક્ષિણા હોય, બરોબર. હવે પ્રદક્ષિણામાં પાછું બેઠક હોય, પ્રદક્ષિણામાં બેઠકની જરૂર શું છે? આજે ધારો કે કાળુપુર મંદિરમાં તમે એન્ટર થાઓ તો પગથિયાના સાથે ઓટા છે. હવે એ સોશિયલ છે, અને તમે જે માણસે પગથિયા એ ઓટા ઉપર પ્રદક્ષિણા કરતાં કરતાં બેસી જાય કોક વાર, તો પાડી લે ફોટો. આપણને એમ થાય કે આને અક્ષરધામને એક વેંત જ છેટું રહી ગયું, એવો ખોવાઈ ગયો એ માણસ એકબીજાની સાથે ગપ્પા મારતા. એ ચાહે બહેનો હોય કે ભાઈઓ હોય, પણ સી સોશિયલ પાર્ટ ઇઝ ઇન્ટિગ્રેટેડ વિથ સત્સંગ. એટલે આ જે દિવસનું છે એ ભગવાન છે, સોશિયલ છે, જમવાનું છે, બધું વિશે, અને એ આપણું ટ્રેડિશન છે અને આપણું કલ્ચર છે. લાલજી મજા આવી ગયા, આવો બોલાવો. લાલજીમાં જ આવી ગયા છે એવું મને કોઈ કીધું, તો એમનો જન્મદિવસ છે. ક્યાં છે બા? ચિઠ્ઠીમાં તમે મને કહેતા જ નથી તો પછી કેવી રીતે? ગોમતીબેન કાંતિભાઈ પટેલ ડીંગુચા, ડીંગુચા માં એટલો સત્સંગ પહેલાં નહોતો, પણ ધીરે ધીરે વધતો ગયો. વિદેશમાં આવ્યા પછી ધીરે ધીરે ઘણી જગ્યાએ ફેરફાર થયા છે, અને સારું છે. ભગવાન રાખેથી બધું રખાય છે. ક્યાં છે લાલજી મહારાજ? ભાઈ બર્થડે બોય છે, આવા તો દો. મણિભાઈ પટેલ સલાલવાળા, તમારા ઉત્સવમાં તો હું આવેલો, એમની ખૂબ સેવા છે. સલાલમાં પણ એમની ખૂબ સેવા છે. ગાદીવાડા આવ્યા, શ્રીરાજા દેખાય છે. લાલજી મહારાજ ક્યાં છે? એ તમે બૂમ પાડશો જગદીશભાઈ ત્યાંથી, તો પછી દર્પેશ, દર્પેશ પ્રીતિ પંકજ સિસ્ટર અને સનત ઇઝ સન, એની ત્રણ ઈટ. થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. કાંતાબેન રસિકભાઈ પટેલ મુખાસન, ન્યુયોર્ક વાળા જયેશભાઈ, ન્યુયોર્કમાં તમારે મોટો પ્રોજેક્ટ લઈને બેઠા છો, અને તમે પાછળ કેમ બેઠા છો? તમે આગળ આવો, આગળ આવો, આગળ. આપણે ભાગ્યશાળી છીએ કે ન્યુયોર્કની અંદર જે મંદિર છે એમાં કેટલું પાર્કિંગ છે. કેટલું છે પાર્કિંગ? કેટલું છે ન્યુયોર્કમાં? 55 ગાડીનું. 55 પાર્કિંગ ન્યુયોર્કમાં છે આપણી પ્રોપર્ટી ઉપર, જ્યાં તમને સ્ટ્રીટ પાર્કિંગ નથી મળતું. તો જયેશભાઈ થેન્ક યુ, ઇફ યુ કેન હેવ અ સીટ ઇન ધ ફ્રન્ટ, કેમ કે જવાબદારી તમારા ઉપર બહુ મોટી છે. આવો આવો, ઉપર આવો બાપજી, હાર પહેરાવો. ઉપર આવો જયેશભાઈ, આવો આવો જયેશભાઈ, આવો.
going to be a revolution when we have a mandir in New York. Yeah, I'm telling you. કેટલું બેવું કરશો તમે?